કરી કે ડાયવર્ટર લેવું જોઈએ બાથરૂમ માટે કે મિક્સર લેવું જોઈએ. તો મારી ચેનલ પર જો નવા આવ્યા તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને બીજા સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો શરૂઆત કરીએ છીએ. તો આજે એક તમે થોડા આગળ આવી બસ આજે આપણે જોઈશું કે એક આવે ડાયવર્ટર કે જે બાથરૂમમાં લાગે છે, એક આવે છે મિક્સર. હવે મિક્સર ને ડાયવર્ટરમાં ફરક શું આવે છે? આપણે જે બ્રાન્ડ રાખીએ છીએ આપણી પાસે ટોટલી જોન્સનની આવશે. ડાયવર્ટર છે, ડાયવર્ટર તો તમે બાથરૂમમાં લગાડતા હોય, ડાયવર્ટર માટે મિનિમમ જેની હાઈટ છે એ 20-25 ફૂટની હાઈટ જોઈએ. તો તમારે જેનું પ્રેશર આવે છે, બાકી તમારે પ્રેશર નથી આવે. અને જે મિક્સર છે, મિક્સર ભલે તમારે ટાંકી ધાબાની ઉપર પડી હોય તો બી એમાં ઝીરો પ્રેશરમાં કામ કરે છે. અને મિક્સરમાં અને ડાયવર્ટરમાં આ રીતનો ફરક આવે છે. બીજું કે જેનું મટીરિયલ આવે છે અંદરનું, જે બ્રાસનું આવે છે, બ્રાસની ઉપર જે આ ક્રોમ આવે છે એ 304 ક્રોમ આવે છે. અને જેની કંપની એની સાઇનિંગની કે એની જે સર્વિસની કંપની 10 વર્ષની એની સાઇનિંગની વોરંટી આવે છે અને 10 વર્ષ સુધી કંપની સર્વિસ માટે બંધાયેલી આવે. પછી તમે મિક્સર મારો છો તો મિક્સર માટે એક આવે છે 2-in-1 બિકો, કે જે એક તમે આ હેન્ડ પ્રોજેક્ટ યુઝ કરો છો તો હેન્ડ પ્રોજેક્ટ માટે જે યુઝ કરવામાં આવે છે તો એની માટે જે 2-in-1 બિકો આવે છે. અને એક આવે છે એંગલ કો, કે જે તમે ડાયરેક્ટ મારી શકો. સૌથી સારું 2-in-1 બિકો. અને મિક્સર મારતી ફેરે એના જે વધારાના જે ડાયમેન્શન આવે છે પાછળના એ તો બધાના સરખા જ આવે છે. પછી મિક્સર આવે છે, મિક્સરની સાથે 2-in-1 બિકો આવે છે, પછી સાવર આવે છે. આ રીતનું આખું એક બાથરૂમમાં સેટ આવે છે. એટલે આજનો વિડીયો આટલા સુધી. બાકીનું આપણે આગળનો વિડીયો જાણશું.